જન્મમાં અનેકો બાર તમે એના પત્ની પિતા પુત્રના રૂપમાં થઈ ચૂક્યા છો. એ બધા સાથેનો સંબંધ શાશ્વત નથી, સનાતન નથી, નિત્ય નથી. એ થોડાક વર્ષો સુધીનો સંબંધ છે, પિતા પુત્ર પરિવાર. હા, એ એક આપણા બધાનો એકબીજાનો સંબંધ જેમ સાગર અને એ સાગરની લહેરો અને એક લહેરનો એક તરંગનો બીજા તરંગ સાથેનો જે સંબંધ છે, એવો જ પ્રત્યેક જીવનો બીજા જીવ સાથેનો સંબંધ છે. કારણ કે એ લહેરો પ્રગટ ક્યાંથી થઈ? સાગરમાંથી ઉત્પન્ન થઈ. એવી રીતે જેટલા પણ જીવાત્માઓ છે એ સાગરરૂપી પરમાત્માથી જ પ્રગટ થયા છે. પણ એ શાશ્વત સંબંધ તો બ્રહ્મ સાથેનો આપણો સંબંધ છે. પણ એ સંબંધને જીવ ભૂલીને સંસારના સંબંધોને સત્ય માનીને અને એ સંબંધોમાંથી જ્યાં સુખની કલ્પના કરવા લાગે છે ત્યાં જ દુઃખનો જન્મ થાય છે. જે બ્રહ્મ સાથેનો સંબંધ જેની એને વિસ્મૃતિ થઈ ગઈ અને સંસારના જ સંબંધોને સત્ય માનીને એને જ ભોગવવા લાગે છે, એની જે વિસ્મૃતિ થઈ ગઈ ફરીથી એનું સ્મરણ કરાવવા માટે, એ જીવને પોતાનું મૂળ સ્વરૂપ જ્ઞાન કરાવવા માટે પુષ્ટિ પરંપરામાં બ્રહ્મ સંબંધનો પ્રકાર છે. કે જે જીવ જે ઈચ્છુક છે ભગવાન સાથે આત્મ સંબંધ કરવા માટે, એ સંબંધનું સ્મરણ કરવા માટે, તો ભાઈ એના માટે શું કરવું પડશે? સૌથી પહેલા એક દિવસ ફલાહાર ઉપવાસ કરીએ, દેહની શુદ્ધિ થાય, અને પછી બીજા દિવસે જ્યાં આચાર્ય વંશજ બિરાજતા હોય ત્યાં પહોંચીએ નવા કોરા વસ્ત્ર લઈને, અને પછી ગુરુ ઠાકોરજી સન્મુખ અપ્રસમાં સ્નાન કરાવ્યા પછી ઠાકોરજી સન્મુખ હાથમાં તુલસીદળ રખાવીને એ જીવનો ભગવાન સાથે ગદ્ય મંત્ર, જે શ્રીનાથજીની વાણી છે, શ્રીનાથજીના મુખારવિંદથી જે પ્રગટ થયું છે, એ મંત્ર દ્વારા એ જીવને પુષ્ટિ પરંપરામાં દીક્ષિત કરવામાં આવે છે, દીક્ષા આપવામાં આવે છે. એક આત્મનિવેદનની દીક્ષા જેને કહેવાય છે. અને એ આત્મનિવેદનની દીક્ષા શું છે? કે જે સંબંધને આપણે ભૂલી ગયા, પ્રભુ કરોડો વર્ષ થઈ ગયા, એ ગદ્ય મંત્રનો ભાવાર્થ શું છે? પ્રભુ કરોડો વર્ષ થઈ ગયા અમે આપથી વિખૂટા પડ્યા, અને એ વિખૂટા પડ્યા પછી પણ વિકુટા થયાનો જે તાપ અમારી અંદર રહેવો જોઈએ, ક્લેશ રહેવો જોઈએ, એ તાપ ક્લેશ નથી, એવો હું જીવ. તાપ ક્લેશથી રહિત જે ગુરુ મંત્ર બોલાવે છે ને, એ જ એનો આ ભાવાર્થ. સરળ ગુજરાતીમાં જો સમજીએ તો, બાળક આપણું વિખૂટું પડ્યો હોય, દૂર હોય, આપણા સ્વજન આપથી વિખૂટા પડી ગયા હોય, તો આપણી અંદર તાપ થાય છે, આરતી થાય છે સ્વજન માટે. નહીં પણ પ્રભુ આ હું એવો જીવ કે કરોડો વર્ષ થઈ ગયા આપથી વિખૂટો પડ્યો, પણ વિખૂટા પડ્યા પછી આપના માટે તાપારતી નથી, એવો હું જીવ. જે અવિદ્યાઓમાં આવીને ઘેરાઈ ગયો, અવિદ્યા એટલે અજ્ઞાન, આ મારું, આ મારું ઘર, મારો પરિવાર, મારું ધન, મારી પત્ની, મારો પુત્ર, મારું 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 મારું, આ અવિદ્યામાં હું ઘેરાઈને જે તાપ ક્લેશ મારી અંદર નથી, એવો હું જીવ. પણ આપે મારી ઉપર કૃપા કરી, ફરીથી આપની શરણમાં મને ખેંચ્યો, મને બોલાવ્યો. બ્રહ્મ સંબંધ સાધારણ કોઈ પણ જીવ નથી લઈ શકતું. જેની ઉપર ઠાકોરજીની કૃપા થાય છે એ જ જીવ પુષ્ટિ માર્ગમાં આવે છે. કારણ કે પુષ્ટિ એટલે કૃપા, પુષ્ટિ એટલે પોષણ. જેના ઉપર ભગવાન કૃપા કરવાનું વિચારે એ જ જીવ બ્રહ્મ સંબંધ લે છે વૈષ્ણવ. હરેક જીવ પુષ્ટિ માર્ગમાં નથી આવી શકતો. જેને પણ દીક્ષા લીધેલી છે પુષ્ટિ માર્ગની, એક આત્મગૌરવ, એ એક 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 પ્રસન્નતા, એક ભાવ વિચારજો કે મારી ઉપર ઠાકોરજીની કૃપા થઈ છે એટલે તો હું એમની શરણમાં આવ્યો. જ્યાં ત્યાં હું ભટકી રહ્યો હતો, ઠાકોરજી મને અપનાવ્યો છે. પ્રભુ આપે કૃપા કરી ફરીથી મને પોતાની તરફ ખેંચ્યો,
અને હવે આ જે મારી અજ્ઞાન, જે મારી અવિદ્યાઓ છે, એ બધાને આપને નિવેદન કરું છું. ઘર, પરિવાર, ધન, ઇન્દ્રિય, સંપત્તિ, પુત્ર આદિ આ બધું પ્રભુ આપનું જ છે. આ તો હું મારો માનીને બેઠો તો એ મારું અજ્ઞાન છે. મારું કંઈ છે નહીં, મારી ઉપર કોઈ સત્તા, મારી ઉપર એની કોઈ સત્તા મારી પાસે છે નહીં. પણ હું એને સત્તાધીશ, હું એની પોતાની સત્તા માનીને બેસું છું. ક્યાં આપણી સત્તા છે? કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ જતો હોય, આપણે એને રોકી નથી શકતા. આપણી ઉપર આપણી સત્તા એની ઉપર છે જ નહીં. પણ હું મારી સત્તા માનીને બેઠો, વાસ્તવિકમાં પ્રભુ બધું આપનું છે અને હું પણ આપનો છું. કૃષ્ણ તવાસ્મી, હું આપનો છું, દાસ છું પ્રભુ. અને આ પ્રકારથી ગુરુ એ આચાર્ય પરંપરામાં એ મંત્ર બોલાવીને એ તુલસી દલ ગુરુ પોતાના હાથમાં રાખીને અને એ દલ શ્રી પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરીને વિનંતી કરે છે કે હે પ્રભુ, હવે આ જીવ, જીવ દોષ નિધિ છે, આપ ગુણ નિધિ છે, હવે આપ આ જીવના દોષ ન જોઈને આ પ્રભુ આ જીવને સ્વીકાર કરો. શ્રી વલ્લભ કાની, કાની આપે છે ને, વલ્લભની કાનીથી ઠાકુરજી એ જીવનો સ્વીકાર કરે છે કે હવે આ મારો જીવ થયો. કારણ કે જ્યાર સુધી એ શ્રી વલ્લભની કાની, વલ્લભ થ્રુ એ જીવ શરણમાં નથી આવતો, ઠાકુર એની સેવા સ્વીકાર નથી કરતા. પુષ્ટિ માર્ગીય ભાવના અંતર્ગત ઘણા બધા પ્રસંગો આપણને જોવા મળે છે. રસખાનજીને પણ જાણ શ્રીનાથજીમાં આસક્તિ થઈ, પણ શ્રીનાથજીએ પછી આજ્ઞા કરી કે તું ગોસાઈજી પાસે જા, પેલા બ્રહ્મ સંબંધ લે, પછી હું તારી સેવા સ્વીકારું. તો શ્રી વલ્લભની કાનીથી ઠાકોરજી આપણી સેવા અંગીકાર કરે છે. એટલે બ્રહ્મ સંબંધ અનિવાર્ય છે, આવશ્યક છે. પ્રત્યેક જીવે બ્રહ્મ સંબંધ લેવો જોઈએ. આ સુંદર અવસર છે વૈષ્ણવો, બ્રહ્મ સંબંધ લેવાનો, ઠાકોરજી સાથે સંબંધ જોડવાનો, નિસંકોચ, નિડર થઈને. ઘણા લોકો સંકોચ કરતા હોય, કરું કે ન કરું, લઉં કે ન લઉં, પછી તો આમ બંધાઈ જઈશ, પછી આમ થઈ જશે. આ એવું અલૌકિક બંધન છે કે એમાં બંધાઈશું તો છૂટીશું. જ્યારે લૌકિક બંધનો બાંધતા આપણે સંકોચ નથી કરતા, તો પછી અલૌકિક બંધન, ઠાકોરજી સાથે સંબંધ જોડવામાં કેવો સંકોચ, કેવો ડર? ઘણા લોકો વિચાર કરતા હોય, કરું કે ન કરું, લઉં કે ન લઉં. જ્યાં વિચાર કરવાનો હોય ત્યાં વિચાર કરો. ક્રોધ કરતા હોય તો વિચારો, ક્રોધ કરું કે ન કરું. લોભ આપણી અંદર આવતો હોય તો વિચાર કરો, લોભ કરું કે ન કરું. કોઈની નિંદા કરતા હોય ત્યારે વિચાર કરો, નિંદા કરું કે ન કરું. પણ બ્રહ્મ સંબંધ લેવું છે, ઠાકોરજીની શરણાગતિ સ્વીકારી છે, પણ એમાં ક્યાં વિચારવાની વાત આવી? એમાં તો કરવું જ જોઈએ, પ્રત્યેક જીવનો અધિકાર છે. અને એ બ્રહ્મ સંબંધ દ્વારા જે ભગવાનનો જે અંશ છે આ જીવ, જેનાથી વિખૂટો પડ્યો, જેમ પ્રકાશથી આપણે દૂર જઈએ તો ધીરે ધીરે અંધકારમાં ઘેરાઈ જઈએ, એમ જીવ જેમ બ્રહ્મથી દૂર ગયો, અજ્ઞાન રૂપી અંધકારમાં ઘેરાતો ગયો, પણ ફરીથી જ્ઞાન સ્વરૂપા, સત સ્વરૂપા એવા ભગવાનના સંબંધ સાથે જોડીને ગુરુ એ ભક્તના હૃદયમાં ભક્તિની જ્યોતને પ્રગટ કરે છે. જ્ઞાનનો પ્રકાશ જે લાવે એ જ ગુરુ, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એનું નામ ગુરુ. અને જ્યાર સુધી જીવ ગુરુની શરણાગતિ નથી સ્વીકારતો, જ્યાર સુધી કોઈ મંત્ર પણ ગુરુના માધ્યમથી આપણને નથી મળતો, ત્યાર સુધી એ મંત્ર પણ ફલિત નથી થતો. બજારથી માળા તુલસીની લઈ આવીને પહેરવા લાગીએ, એમ ન હોય. દરેકની કંઈક પદ્ધતિ છે, પ્રક્રિયા છે.
માળા પણ ગુરુના હાથથી આપણને મળે, મંત્ર પણ ગુરુના મુખારવિંદથી આપણને મળે, તો એ તુલસીની માળા એ મંત્ર ફલિત થાય છે. તો એ આનંદ જેનાથી આપણે વિખૂટા પડ્યા, ભગવાન સત સ્વરૂપ, ભગવાન ચિત્ત સ્વરૂપ, ભગવાન આનંદ સ્વરૂપ, એ આનંદથી આપણે વિખૂટા પડ્યા એટલે આપણી અંદર એ આનંદ તિરોહિત થયો અને ફરીથી જીવ એ આનંદને પ્રાપ્ત કરે એના માટે જ એનો જે માર્ગ એટલે કે પુષ્ટિ માર્ગ. અને પુષ્ટિ માર્ગમાં આવીને ભગવદ સેવા અને સત્સંગના માધ્યમથી જીવ ફરીથી જે સચ્ચિદાનંદ જે સ્વરૂપ છે એનો અનુભવ જીવ પોતે કરવા લાગે છે. એ જ તો સચ્ચિદાનંદ સ્વરૂપ જેનું રૂપ સત સ્વરૂપ છે, ચિદ સ્વરૂપ, આનંદ રૂપ, જે આ વિશ્વની ઉત્પત્તિ લય અને સ્થિતિનું જે કારણ છે, જેની શરણમાં આવવાથી તાપત્રય વિનાશાય, ત્રણેય પ્રકારના દુઃખ આધ્યાત્મિક આદિ ભૌતિક અને આદિ દૈવિક, ભૌતિક જીવોને આદિ ભૌતિક વસ્તુઓનો એના અભાવના લીધે એના જીવનમાં દુઃખ હોય છે. ત્રણ પ્રકારના દુઃખ છે. પણ જે સચ્ચિદાનંદ સ્વરૂપની શ્રી કૃષ્ણની શરણમાં આવે છે, ત્રણેય પ્રકારના દુઃખ, એક આદિદૈવિક દુઃખ જે શ્રી મહાપ્રભુજી જેની વાત કરી છે, યચ્ચ દુઃખ યશોદાયામ નંદાદીનામ ચ ગોકુલે ગોપિકાયામ ચ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાદ મમ ક્વચિત, નિરોધ લક્ષણ ગ્રંથમાં કે જે દુઃખ બ્રજવાસીઓને થયું, ગોપીજનોને થયું, નંદ યશોદાને થયું, તત દુઃખમ સ્યાદ મમ ક્વચિત, એ દુઃખનો અનુભવ મને થાય. આધિદૈવિક દુઃખ અને કર્મ જ્ઞાન માર્ગથી માર્ગમાં ચાલવાથી જે આધ્યાત્મિક દુઃખ અનુભૂતિ જે જીવને થાય છે, તો આ ત્રણેય પ્રકારના દુઃખ શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, નુમઃ એ જે નમન છે એમાં શરણાગતિનો ભાવ બતાવવામાં આવ્યો છે. નમઃ ન મમઃ ઇતિ નમઃ, યે હમ જો નમસ્કાર કરતે હૈ ઉસકે પીછે ભાવના રહી હુઈ હૈ કે પ્રભુ ન મમઃ ઇતિ નમઃ, મેરા કુછ નહીં હૈ, વંદન કરતે હૈ તો યે શરણાગતિ કા ભાવ હૈ. અને જે જીવ એ શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારે છે, કારણ કે શ્રી કૃષ્ણ કેવા છે, આનંદ પર જેની સત્તા છે, એવા એ શ્રી કૃષ્ણ જે એની શરણમાં આવે છે, ત્રણેય પ્રકારના દુઃખોની એના જીવનમાંથી વિનાશ કરે છે. અહીંયા નાશ શબ્દ નથી, અહીંયા વિનાશ, વિ ઉપસર્ગ લગાવવામાં આવ્યો. કઈ બીમારી થઈ હોય ને ઔષધિનું સેવન કરીએ તો રોગનો નાશ થયો કહેવાય, પણ કોઈ વેદ કે ડોક્ટર એવી ગેરંટી નહીં આપે કે ફરીથી જીવનમાં તમને આ રોગ નહીં થાય. એ ટેમ્પરરી બેસ પર એ રોગને દબાવી દેવામાં આવ્યો કે નાશ કરવામાં આવ્યો, પરંતુ સચ્ચિદાનંદ સ્વરૂપની શરણાગતિ સ્વીકારવાથી ત્રણેય પ્રકારના દુઃખોનો વિનાશ થઈ જાય છે કે ફરી એ જીવનમાં આવતું જ નથી, એને આદિ વ્યાધિ ઉપાધિ સતાવતી નથી. અને એવા ઘણા પ્રમાણો વાર્તા પ્રસંગોમાં ગ્રંથોમાં જોવા મળે છે. તેવા સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ વયમ નુમઃ, હમ સબ વહ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ કો નમસ્કાર કરતે હૈ. નુમઃ અહીંયા બહુવચન સાથે મળીને
અહીંયા જે આ નમસ્કાર જે સેવાના અર્થમાં છે, જે સ્તુતિના અર્થમાં છે, જે સમર્પણના અર્થમાં છે, તો એ સમર્પણ, એ સ્તુતિ, એ શરણાગતિ એકલા એકલા ન હોવી જોઈએ, બધા સાથે મળીને. જેમ કથામાં પણ આવીએ તો એકલા એકલા ન હોય, બધા સાથે મળીને. સેવા ઘરમાં ઠાકોરજીને કરતા હોય તો એકલા એકલા સેવા ન કરાય, બધા સાથે મળીને. રાસ આનંદ કરતા હોય તો એકલા એકલા કોઈ રમતું હોય કેવું લાગે? તો બધા સાથે મળીને મંડળ બનાવીને આનંદ કરતા હોય તો એનો આનંદ કંઈક ઓર છે. તો સાથ મેં મિલકે, તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. તો આપણો એવો સંગ કે આપણા સંગથી બીજો પણ વૈષ્ણવ થાય, આપણા સંગથી આપણા કહેવાતી બીજો પણ કથામાં આવીને બેસે, સત્સંગની પ્રાપ્તિ થાય, તું માનજો વૈષ્ણવો, આપણે વૈષ્ણવ છીએ. એટલે અહીંયા જે આ નુમઃ શબ્દ બહુવચન છે, સાથને મિલકે આનંદ કરો, સત્સંગ સાથે મળીને, સેવા સાથે મળીને. તો ભાગવતના મુખ્ય નાયક સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણને વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. પ્રથમ શ્લોકમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું, બીજા શ્લોકમાં શ્રીમદ ભાગવતના મુખ્ય વક્તા શ્રી સુખદેવજી એમના સ્વભાવનું વર્ણન કરવામાં આવ્યું. દેખીએ ભગવાન કે સ્વરૂપ કા વર્ણન કિયા જાતા હૈ ઓર સદગુરુ કે સ્વભાવ કા વર્ણન કિયા જાતા હૈ. ભગવાન કે સૌંદર્ય કા વર્ણન હોતા હૈ ઓર સદગુરુ કે સંતો કે સ્વભાવ કા વર્ણન હોતા હૈ. યાની દૂસરે શ્લોક મેં શ્રી સુખદેવજી કેસે હૈ ઉસકા વર્ણન કરને મેં આયા. यम प्रव्रजन्तमनुपेतमपेत कृत्यं द्वैपायनो विरहकातरराजुहाव पुत्रेति तन्मयतयातरवो विनेदु संसर्वभूतहृदयं मुनिमान तु. કેસે હૈ શ્રી સુખદેવજી? કિસી ભી પ્રકાર કી કોઈ પણ પ્રકારની લૌકિક કે વૈદિક કૃત્ય જેમના નથી થયા, લૌકિક વૈદિક કૃત્ય થી રહિત, લૌકિક વૈદિક સંસ્કારો થી રહિત, પ્રવ્રજંતમ, યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્ય, યજ્ઞોપવિત પણ ધારણ નથી કર્યા, વૈદિક સંસ્કારોથી પણ રહિત, એમ પણ સંસ્કાર તો એને આપવામાં આવે કે જેની અંદર વિકાર હોય, પણ સુખદેવજી સકલ વિકાર રહી ગત ભેદા, સભી વિકારો સે રહિત હૈ. એસે શ્રી સુખદેવજી તો એમને એ બધા કૃત્યની પણ આવશ્યકતા નથી. પ્રવ્રજંતમ, એક જગ્યાએ રોકાતા નથી, એક દિશામાં એક વાર જાય પછી બીજી વાર એ દિશામાં ન જાય. અહીંયા આ સુખદેવજીના જન્મની કથા, એક તો પ્રચલિત જે કથા છે અમર કથાના રૂપમાં આપ બધા એ કથાથી પરિચિત છો, જે શ્રી સુખદેવજીએ પાર્વતીજીને સંભળાવીને એ શુક વ્યાસ પત્નીના મુખમાં ગયું, એ કથા પ્રચલિત છે. 16 વર્ષ એમના ગર્ભમાં રહ્યું, બહાર ન આવ્યો, ને પછી ભગવાને વચન આપ્યું કે હા તમને કોઈ રોકશે નહીં, ને પછી પ્રગટ થતાં જ ભાગવા લાગ્યા. અને એ ભાગતા સમય એમનું સ્વરૂપ કેવું છે, કેવા છે? યમ પ્રવ્રજંત મનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજહાવ.
અહીંયા આ જે શ્લોક છે જે પ્રથમ સ્કંદમાં પણ આવે છે, ઘણા આચાર્યો એની વ્યાખ્યા કરી કે આ જન્મની સાથે ભાગે છે. એનું કારણ શું? તો કે એમની અંદર વૈરાગ્ય છે, કે એટલે કે એ જન્મની સાથે ભાગવા લાગ્યા. પણ આપણા શ્રી આચાર્ય મહાપ્રભુજી શ્રી સુબોધનીજીમાં સમજાવે છે કે આ જન્મની સાથે ભાગે છે કેમ, કે વૈરાગ્ય છે એ તો ઠીક છે, વિતરાગ ભય ક્રોધ એ તો જે યોગીઓની મુનિઓની જે સ્થિતિ બતાવવામાં આવી છે એ મુનિ તો શ્રી સુખદેવજી છે, પણ એ ભાગવાનું રહસ્ય ગુઢાર્થ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે ભાગવાનું કારણ શું છે, કે એમની અંદર ભય છે. વિચાર આવે શ્રી સુખદેવજી જેવા સંતને ભય, તો શ્રી આચાર્યજી સમજાવે છે કે હા ભય શેનો ભય, તો શ્રી મહાપ્રભુજી કહે છે કે સંગનો ભય છે. સુખદેવજી વિચારે છે કે અહીંયા હું ઘરમાં આશ્રમમાં રહીશ તો મને સંગ થશે અને સંગના દ્વારા આસક્તિઓ બંધાશે, અને એ જે આસક્તિ જેનાથી વાસનાઓનો જન્મ થાય છે, અને એ જ વાસનાઓ પછી જન્મ મૃત્યુના ચક્રમાં નાખે છે, એ સંગથી મોહ થાય છે, તો એ સંગનો ભય છે. વિચારો વૈષ્ણવો, આ સુખદેવજી જેવા સંત કેટલા સાવધાન છે સંગ કે ગમે ત્યાં ગમે તેનો સંગ ન થાય. અહીંયા આપણને આ કથાથી સિદ્ધાંત સમજવાનો છે કે વ્યક્તિએ પણ જ્યાં ત્યાં જેવા તેવાનો સંગ ન કરવો. સાધારણ જીવ તો ગમે ત્યાં ગમે તેનો સંગ કરી લે. આપણે બધા જૂની કહેવત છે, સંગ તેવો રંગ. આજે કોઈ દુર્જન વ્યક્તિ સાથે તમારો સંગ છે જે સદાચારી નથી દુરાચારી છે, આ જૂની તો કાલ એનો દુસંગ આપણને લાગશે જ. એટલે ભગવદીએ કહ્યું, તેજ મન હરિ વિમુખન કો સંગ, તેજ મન હરિ વિમુખન કો સંગ, જાકે સંગતે કુમતિ ઉપજે પડે ભજન મે ભંગ, તેજ મન હરિ વિમુખન કો સંગ. જો હરિ સે વિમુખ હૈ ઓર પુષ્ટિ માર્ગીય ભાવના દિખાઉં, જો પુષ્ટિ કી બાત કરેં તો આચાર્યોને તો એસી ભાવના દિખાઈ કે વૈષ્ણવન કો અવૈષ્ણવ કે સાથ બાત ભી નહીં કરની ચાહીએ, ભગવત સંબંધ સિવાય બોલવું પણ ન જોઈએ. શિક્ષાપત્રમાં તો ત્યાં સુધીની આજ્ઞા શહેરાય મહાપ્રભુજીએ કરી છે, પણ ત્યાં પછી બતાવ્યું કે બોલ્યા વગર આ જગતમાં સંસારમાં રહેવાય કેમ,